હલો સ્ટુડન્ટ્સ આ વિડિયોમાં આપણે બિન વેપારી સંસ્થાના હિસાબોનો એક દાખલા શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ રકમ સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈએ તો પ્રશ્ન આ રહ્યો ધી જયહિંદ જીમખાનાનું તારીખ એક ચાર બે હજાર બાવીસના રોજનું પાકું સરવૈયું અને તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષનું આવક જાવક ખાતું નીચે મુજબ છે તેના પરથી તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષનું ઉપજ ખર્ચ ખાતું અને તે તારીખનું પાકું સરવૈયો તૈયાર કર તો જુઓ વિદ્યાર્થીઓ પ્રશ્નમાં તારીખ એક ચાર બાવીસના રોજનું પાકું સરવ્યો આપેલું છે વર્ષની શરૂઆતનું બરાબર આ જે પાકું સરૈયું છે વર્ષની શરૂઆતનું કહેવાશે ત્યારબાદ તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષનું આવક જાવક ખાતું આપેલું છે આખા વર્ષ દરમિયાન આવક જાવક ખાતું આપેલું છે કે વર્ષમાં આવક કેટલી થઈ અને જાવક કેટલી થઈ અને ત્યારબાદ વધારાની માહિતીમાં પાંચ જેટલા હવાલાઓ આપ્યા છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર દાખલ ફીની અડધી રકમ મૂડીકૃત કરવા કઈ છે ચાલુ વર્ષનો લવાજમ દસ હજાર રૂપિયા મળવાનું બાકી છે અને અગાઉથી મળેલ લવાજમ પાંચ હજાર રૂપિયા છે ચૂકવવાનો બાકી પગાર પાંચ હજાર રૂપિયા છે ફર્નિચર પર વાર્ષિક દસ ટકા ઘસારો ગણવાનો છે અને રમતના સાધનોની કિંમત એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પંચાવન હજાર રૂપિયા હતી એટલે આખરની કિંમત આપી છે બરાબર તો આટલી માહિતી છે આના પરથી આપણે શું તૈયાર કરવાનું છે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે અને પાકું સર્વે તે જ તારીખનું એટલે આખરનું બરાબર તો હવે આટલી માહિતી પરથી આપણે ઉપજ ખર્ચ ખાતું અને પાકું સર્વે તૈયાર કરીએ તો જે જે માહિતીઓ આપી છે તે આપણે અંદર લખતા જઈએ અને એક પછી એક વિગતો પ્રમાણે એની અસરો આપતા જઈએ તો સૌ પ્રથમ આપણે આવક જાવક ખાતું લઈ લઈએ આવક જાવક ખાતાની એન્ટ્રીઓ આપતા જઈએ આવક જાવક ખાતામાં જાવક બાજુથી શરૂઆત કરીએ સૌ પ્રથમ પગાર આપેલો છે ત્રીસ હજાર રૂપિયા બરાબર તો જુઓ તમારી સ્ક્રીન ઉપર જવાબ મેં તૈયાર કર્યો છે આપણે સમજી સમજતા જઈએ જયહિંદ જેમ ખાનાનું તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષનો ઉપજ ખર્ચ ખાતું બરાબર એની અંદર ઉધાર બાજુ બધા ખર્ચા લખીશું અને જમા બાજુ બધી ઉપજો લખીશું તો હવે જે પગાર આપ્યો છે ત્રીસ હજાર રૂપિયા ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં પગાર લખીશું ત્રીસ હજાર બરાબર હવે પગાર પર જે હવાલા આપ્યો છે એની અસર આપીએ તો પગાર પર જે હવાલા આપીએ છીએ જુઓ એની અંદર ત્રીજો હવાલો ચૂકવવાનો બાકી પગાર પાંચ હજાર રૂપિયા છે ચૂકવવાનો બાકી છે એટલે દેવું છે એટલે ઉમેરાઈ જશે પ્લસ ચૂકવવાનો બાકી પગાર ચાલુ વર્ષનો જે છે બે હજાર ત્રેવીસનો પાંચ હજાર એટલે ત્રીસ હજાર વધતા પાંચ પાંત્રીસ હજાર થશે બરાબર બીજું વર્ષની શરૂઆતનું જે પાકું શ્રેયું આપ્યું છે એની અંદર પણ ચૂકવવાનો બાકી પગાર આપેલો છે જુઓ ચૂકવવાનો બાકી પગાર બે હજાર રૂપિયા આ શરૂઆતનો બાકી પગાર છે એટલે એ માઇનસ થશે તો ચૂકવવાનો બાકી પગાર ગયા વર્ષનો બે હજાર એ માઇનસ થશે બરાબર તો આ રીતે પગારની કુલ રકમ તેત્રીસ હજાર રૂપિયા બહાર ચોખ્ખી રકમ નીકળશે બરાબર ચૂકવવાનો બાકી પગાર જે ચાલુ વર્ષનો છે આખરનો બરાબર એ દેવું છે એટલે આખરના પાકાશ્રયોમાં મૂડી દેવા બાજુ દેવા તરીકે બતાવવો પડશે પાંચ હજાર રૂપિયા તો જો તમારા પાકાશ્રયોમાં ચૂકવવાનો બાકી પગાર તમારું આખરનું પાકુસરે એવું એની અંદર ચૂકવવાનો બાકી પગાર પાંચ હજાર રૂપિયા દર્શાવ્યો છે બરાબર ચાલો પછી આગળ જઈએ વર્તમાનપત્રો અને મેગેઝિનોનું લવા જેવું પાંચ હજાર રૂપિયા બરાબર આ ખર્ચ છે મહેસૂલી ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવીશું તો વર્તમાનપત્રો અને મેંનું લવા જવું પાંચ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ રમતના સાધનોની બાકી આપ આ આવક જાવક ખાતામાં આપી છે એટલે રમતના સાધનોની ખરીદી કરી હશે ત્રીસ હજાર રૂપિયા બરાબર તો રમતના સાધનોની ખરીદી એ મૂડી ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં બતાવાય નહીં પણ એને પાકાશ્રયામાં મિલકત તરીકે બતાવીશું તો પાકાશ્રેયામાં મિલકત લેણા બાજુ આપણે રમતના સાધનો બતાવીએ તો જુઓ તમારા પાકાશ્રયામાં રમતના સાધનો હવે રમતના સાધનો શરૂઆતની બાકી કેટલી હતી તો શરૂઆતના પાકાશ્રેયામાંથી મળશે જુઓ રમતના સાધનો ત્રીસ હજાર રૂપિયા વર્ષની શરૂઆતમાં હતા અને બીજા ખરીદ્યા ત્રીસ હજારના એટલે પાકાશ્રયામાં મિલકત લેણા બાજુ રમતના સાધનો શરૂઆતની બાકી ત્રીસ હજાર વધતા સાધનોની ખરીદી ત્રીસ હજાર આમ કરીને ત્રીસ અને ત્રીસ સાહીઠ હજાર રૂપિયાના સાધનો થશે બરાબર હવે આના પર ઘસારો ગણવાનો હશે અથવા તો એની આખરની બાકી હપી હોય તો એ ધ્યાનમાં લેવાની હશે તો છેલ્લા હવાલામાં એની માહિતી આપી છે જુઓ રમતગમતના સાધનોની કિંમત એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પંચાવન હજાર રૂપિયા હતી એટલે વર્ષના આખરે આપણી પાસે ફક્ત પંચાવન હજાર રૂપિયાના સાધનો હતા તો પાકા શ્રેવામાં મિલકત લેણા બાજુ ફક્ત પંચાવન હજાર રૂપિયાના સાધનોની આખરની બાકી હશે જ્યારે આપણી પાસે છ સાહીઠ હજારના એટલે સાહીઠ હજારના સાધનોની કિંમત ઘટીને પંચાવન હજાર થઈ ગઈ એટલે પાંચ હજાર રૂપિયા શું લાગ્યું હશે ઘસારો લાગ્યો હશે કિંમત ઘટી હશે બરાબર હજી ઘસારો લાગ્યો પાંચ હજાર રૂપિયા એ ઉપજ ખર્ચ ખાતામાં આપણે દર્શાવીશું તો જો ઉપજ ખર્ચ ખાતામાં આ તમારું ઉપજ ખર્ચ ખાતું એની અંદર રમતના સાધનોનો ઘસારો પાંચ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ આવક જાવક ખાતામાં જો પરચુરણ ખર્ચે આપ્યા છે દસ હજાર તો પરચુરણ ખર્ચે આપણે ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ તરીકે દર્શાવીશું ત્યારબાદ મનોરંજન કાર્યક્રમના ખર્ચે આપ્યા છે વીસ હજાર તો એ પણ ઉપજ ખર્ચ ખાતામાં બતાવીશું બાકી આગળ લઈ ગઈ આપી છે આવક જાવક ખાતાની આખરની બાકી હોય એટલે છેવટની રોકડ શિલ્લક કહેવાય એટલે રેવા મિલકત બાજુ રોકડ શિલ્લક તરીકે એ પાંચ હજાર રૂપિયા આપણે બતાવીશું બરાબર તો આવક જાવક ખાતામાં જાવક બાજુ જે બધી રકમો હતી આ બધી રકમોની આપણે એન્ટ્રી આપી દીધી બરાબર હવે આવક બાજુની રકમો લેતા જઈએ અને એની અસર આપીએ તો બાકી આગળ લાવીએ શરૂઆતની બાકી છે આ શરૂઆતના પાકાશ રહેવામાં આવે જે આપણે બનાવવાનું નથી બરાબર ત્યારબાદ લવાજમ આપ્યું છે પંચાવન હજાર લવાજમ એ આવક છે ઉપજ છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ આપણે લવાજમ બતાવીશું તો જુઓ લવાજમ પંચાવન હજાર રૂપિયા શરૂઆતની બાકી આપી છે ત્યારબાદ લવાજમ પર હવાલા હોય તો હવાલાની અસર આપવાની તો જુઓ લવાજમ ઉપર હવાલા આપ્યા છે ચાલુ વર્ષનું લવાજમ દસ હજાર રૂપિયા મળવાનું બાકી છે બરાબર તો જે મળવાનું બાકી લવાજમ છે ઉમેરીશું પ્લસ મળવાનું બાકી લવાજમ ચાલુ વર્ષનું બે હજાર ત્રેવીસનું દસ હજાર બરાબર એ જ હવાલામાં કહ્યું છે અગાઉથી મળેલ લવાજમ પાંચ હજાર રૂપિયા છે અગાઉથી મળેલ લવાજમ છે એ માઇનસ થાય તો જુઓ અગાઉથી મળેલ લવાજમ હા સોરી હા તો અગાઉથી મળેલ લવાજમ જે છે ચાલુ વર્ષનું બરાબર તો એ આપણે અહીંયા પ્લસ કરીશું સોરી અગાઉથી મળેલ લવાજમ માઇનસ થશે બે હજાર ત્રેવીસનું તો એ માઇનસ કરીશું પાંચ હજાર રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ શરૂઆતના પાકાશ્રયમાં પણ લવાજમની માહિતી આપી છે જુઓ તો શરૂઆતના પાકાશ્રયમાં આપ્યું છે અગાઉથી મળેલ લવાજમ પાંચ હજાર રૂપિયા શરૂઆતનું છે અથવા ગયા વર્ષનું છે બે હજાર બાવીસનું બરાબર તો ગયા વર્ષનું જે છે અગાઉથી મળેલ લવાજમે આપણે પ્લસ કરીશું બરાબર એ જ રીતે મિલકત બાજુ જુઓ શરૂઆતના પાકાશ્રયમાં મળવાનું બાકી લવાજમ પાંચ હજાર રૂપિયા આપ્યું છે બરાબર આ શરૂઆતનું મળવાનું બાકી છે એટલે એ માઇનસ થશે બરાબર તો આ રીતે પંચાવન હજાર રૂપિયાના લવાજમ પર જે પ્લસ કરવાનું છે માઇનસ કરવાનું છે પ્લસ કરવાનું છે માઇનસ કરવાનું છે આ બધી અસરો આપતાં લવાજમની ચોખ્ખી રકમ સાહીઠ હજાર રૂપિયા બહાર નીકળશે બરાબર હવે શરૂઆતનું નહીં પણ આખરનું જે લવાજમ છે એ આખરનું લવાજમની આપણે પાકા પાકાશ્રયામાં એન્ટ્રી આપવી પડશે આખરના પાકા સરયામાં તો આપણે આખરનું પાકું ઉપર જઈ આખરના પાકા પાકાશ્રયામાં જુઓ આજે મળવાનું બાકી લવાજમ છે ચાલુ વર્ષનું એ લેણું છે એટલે લેણા તરીકે બતાવીશું મળવાનું બાકી લવાજમ દસ હજાર રૂપિયા બરાબર એ જ રીતે અગાઉથી મળેલ લવાજમ છે ચાલુ વર્ષનું એ માઇનસ થશે પાંચ હજાર રૂપિયા બરાબર ચાલો તો લવાજમનો મુદ્દો પૂરો થયો ત્યાર બાદ દાખલ ફી દસ હજાર રૂપિયા આપી છે દાખલ ફીના માટે હવાલો જોઈ લેવાનો કે મહેસૂલી આવક છે કે મૂડી આવક છે તો દાખલ ફીની અડધી રકમ મૂડીકૃત કરવાની છે એટલે ખર્ચ ખાતામાં ફક્ત આપણે અડધી જ રકમ બતાવીશું જે મહેસૂલી છે તે તો જુઓ દાખલ ફી દસ હજાર છે એની અડધી દસ હજારની અડધી એટલે ફક્ત પાંચ હજાર રૂપિયા જ ઉપજકચ ખાતામાં બતાવીશું બાકીની જે અડધી રકમ છે એને આપણે ક્યાં બતાવીશું મૂડી ભંડોળમાં પાકાશરામાં મૂડી ભંડોળ લખવાનું અને તેની અંદર આ દાખલ ફીની અડધી રકમ ઉમેરીશું બરાબર ચાલો ત્યારબાદ લવાજમ થઈ ગયું દાખલ ફી થઈ ગઈ મનોરંજન કાર્યક્રમની આવક આપી છે આવક છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં આવક બાજુ બતાવીશું મનોરંજન કાર્યક્રમની આવક વીસ હજાર ત્યારબાદ રોકાણોનું વ્યાજ આપ્યું છે એ પણ આવક છે તો આવક બાજુ ઉપજ બાજુ દર્શાવીશું પસ્તીનું વેચાણ એ પણ ઉપજમાં દર્શાવીશું ફર્નિચરનું વેચાણ એ મૂડી આવક છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં આવશે નહીં પણ પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ ફર્નિચર બતાવતા ફર્નિચરમાંથી આ બાકી બાદ થશે તો ફર્નિચરની સૌ પ્રથમ તો શરૂઆતની બાકી કેટલી છે એ લખવી પડશે તો જુઓ શરૂઆતનું પાકું સર્વે જુઓ તો તમારા પાકાશ્રયોમાં જુઓ શરૂઆતનું પાકું સર્વે આપેલું છે એની અંદર ફર્નિચર દસ હજાર રૂપિયાનું છે શરૂઆતનું ફર્નિચર તો હવે આપણે આખરના પાકાશ્રયોમાં ફર્નિચરની શરૂઆતની બાકી દસ હજાર લખી દઈશું અને એની અંદરથી ફર્નિચરનું વેચાણ જે છે બરાબર કેટલા રૂપિયાની ચોપડે કિંમતનું છે બે હજારનું તો બે હજારની ચોપડે કિંમતનું વેચાણ માઇનસ કરશો એટલે દસ હજારમાંથી બે હજારનું ફર્નિચર વેચી દીધું હવે ફક્ત આઠ હજાર રૂપિયાનું ફર્નિચર વધ્યું છે આના પર ઘસારો ગણવો પડશે તો હવાલામાં જુઓ ફર્નિચર પર ઘસારાનો દર આપેલો છે દસ ટકા તો દસ ટકા ઘસારો ગણો તો આઠ હજારના દસ ટકા કરો તો આઠ હજારના દસ ટકા એટલે આઠસો રૂપિયા ઘસારો થશે ફર્નિચરની બાકી ફક્ત સાત હજાર બસો રૂપિયા જ બહાર નીકળશે આઠ હજારમાંથી આઠસો માઇનસ કર્યા પછી બરાબર હવે આઠસો રૂપિયા જે ઘસારો છે એ ઉપજ કે ખાતામાં બતાવીશું તો ફર્નિચરનો ઘસારો જુઓ આઠસો રૂપિયા બરાબર બીજું ફર્નિચર જે વેચ્યું છે એ વેચાણમાં ખોટ પણ ગઈ છે જુઓ બે હજાર રૂપિયાની ચોપડે કિંમતનું ફર્નિચર કેટલામાં વેચ્યું ફક્ત એક હજારમાં એટલે બે હજાર રૂપિયાની કિંમતનું ફર્નિચર એક હજારમાં વેચ્યું એટલે એક હજાર રૂપિયા ખોટ ગઈ તો એ ખોટ આપણે ઉપજ ખર્ચ ખાતામાં બતાવીશું બરાબર ચાલો તો આ રીતે બધી બાકીઓની અસર આપણે આપી દીધી છે હવે જોતા જઈએ કે કોઈ રકમ નોંધવાની બાકી હોય તો એ નોંધી દઈએ તો શરૂઆતથી જોતા જઈએ શરૂઆતનું પાકાશ્રયમાં મૂડી ભંડોળ આપેલું છે એક લાખ છ હજાર આપણે આખરના પાકાશ્રયમાં લખી દઈશું તો જુઓ મૂડી ભંડોળ એક લાખ છ હજાર ત્યારબાદ અગાઉથી મળેલ અવાજોમની એન્ટ્રી કરી દીધી ચૂકવવાનો બાકી પગાર આવી ગયો રમતનું મેદાન આપ્યું છે મિલકત બાજુ બતાવવું પડશે પચાસ હજાર રૂપિયા તો જુઓ રમતનું મેદાન મિલકત લેણામાં પચાસ હજાર રમતના સાધનોની એન્ટ્રી થઈ ગઈ દસ ટકાની જામીનગીરી આપી છે આ મિલકત છે એટલે મિલકત બાજુ બતાવવી પડશે તો દસ ટકાની જામીનગીરી જુઓ દસ ટકાની સરકારી જામીનગીરી દસ હજાર રૂપિયા ત્યારબાદ ફર્નિચરની નોંધ થઈ ગઈ મળવાનું બાકી લવાજમની રોકડ સિલ્લકની પણ નોંધ થઈ ગઈ બરાબર બધી એન્ટ્રીઓ આપણે આપી દીધી છે હવે આપણે ગણતરી કરી નાખીએ ધંધામાં ઉપજ કરતાં ખર્ચ વધે છે કે ખર્ચ કરતાં ઉપજ વધે છે બરાબર તો જોતા જઈએ આ જો ઉપજ ખાતું જે છે આ આપણે બંધ કરીએ તો ઉપજ ખર્ચ ખાતું તમે બંધ કરો તો ઉપજ બાજુનો સરવાળો વધે છે એકાણું હજાર રૂપિયા થાય છે આ એકાણું હજાર આપણે ખર્ચ બાજુ લખી દઈએ અને એમાંથી બધા ખર્ચાઓ બાદ કરીએ તો સોળ હજાર બસો રૂપિયા તફાવત નીકળે છે એ ખર્ચ કરતાં ઉપજનો વધારો થશે બરાબર ખર્ચ કરતાં ઉપજ વધે છે એટલે નફો થયો લાભ થયો એટલે મૂડીમાં ઉમેરીશું એટલે પાકાશ્રયમાં મૂડી ભંડોળમાં ખર્ચ કરતાં ઉપજનો વધારો ઉમેરવાનો થશે તો જુઓ ખર્ચ કરતાં ઉપજનો વધારો બરાબર કેટલો થયો હતો સોળ હજાર બસો રૂપિયા ઉમેરી દીધો બરાબર હવે પાકું સરેવું પણ આપણે બંધ કરીએ તો મૂડીભંડોળ એક લાખ છ હજાર દાખલથી મૂડીકૃત પાંચ હજાર અને ઉપજનો વધારો સોળ બસો ત્રણનો સરવાળો એક લાખ સત્તાવીસ હજાર બસો રૂપિયા થાય છે બરાબર ચલો પાકાનો સરવાળો કરીએ તો મૂડી દેવા બાજુનો સરવાળો થાય છે એક લાખ સાડત્રીસ હજાર બસો રૂપિયા બરાબર અને મિલકત લેણા બાજુનો સરવાળો પણ આટલો જ આવી રહી છે એક લાખ સાડત્રીસ હજાર બસો રૂપિયા બરાબર તો આ પ્રશ્નનું આ છે પાકું સરવાયું અને આ ઉપર આપણે બનાવ્યું ઉપજ ખર્ચ ખાતું બરાબર તો આ રીતે આ પ્રશ્નની ગણતરી થશે